મોકલી દઈશું, પરંતુ એની પહેલા એની સાથે સંદેશ આપણે રિવિઝન કરવું એ પણ જરૂરી છે. હરેક વિષયની અંદર આપણે દિવાળી પછીનો જે કાંઈ કોર્સ ચલાવ્યો છે એ ટોટલી કોર્સ છે એ રિવિઝનની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે પરીક્ષાની અંદર એમાં કેવી રીતના પ્રશ્નો, કેવી રીતની ખાલી જગ્યા, કેવી રીતના જોડકા કે દાખલા પૂછાય છે એ આપણે વિડીયોની અંદર રિવિઝન કરવાનો છે. તો તમે વિશ્વાસના તો વિકલ્પો હશે જ કે જે દિવાળી પછીના કોર્સના જે વિકલ્પો છે ટીચર તમને પીડીએફ મોકલશે, એ પીડીએફ તમારે સ્વરવાની જોઈ અને કરવાના પાકી કરી લેવાની છે. એટલે કે વિશ્વાસના વિકલ્પો ત્યાર પછીનો પ્રશ્ન ખાલી ખાના પૂરો હશે સાચા જોડકા છોડો કેટલાક રૂપિયા થયા એવા આ તો મેં તમને અંદાજિત ક્યાં હોવું પૂછાઈ શકે. બરાબર છે, પ્રશ્નોના જવાબ પછી ખાલી જગ્યા પૂરો પછી સૂચનાઓ છે પહેલા આવતો મહિનો પછી આવતો મહિનો એ બધી ઘણી બધી ખાલી જગ્યા પૂછાય છે. અહીંયા તમે કોષ્ટક આપેલું હોય એના ઉપરની કોષ્ટક માંથી શોધી અને નીચે પ્રશ્નોના જવાબ લખવાના, સરવાળા કરવાના, બાદબાકી કરવાની, વ્યવહારિક દાખલા. બરાબર છે, જે કાંઈ આપણે દિવાળી પછીનો કોર્સ અભ્યાસ કર્યો છે આ એ જ અભ્યાસ છે એ આપણે પરીક્ષાની અંદર અત્યારે પૂછાવાનું છે. ટીચર તમને વિકલ્પોની પીડીએફ મોકલી દેશે. હવે એના પછી અત્યારે આપણે રિવિઝન કરવાનું છે આજના વિડીયોમાં, તો કે ખાલી ખાના પૂરો તો અહીંયા આપણને 30 વત્તા 2 આપેલા છે, શું કરવાનું હોય, સરવાળો કરવાનો હોય અને આ ખાલી ખાનું છે એની અંદર એનો જવાબ લખવાનો હોય. તો 30 પછી 2 નાખવાના છે અંદર એટલે 31 અને 32, તો આપણે આ ખાલી ખાનામાં 32 લખી શકીએ. પછી 24 વત્તા 5, 24 ની અંદર 5 નાખવાના, 24 પછી 9, 25, 26, 27, 28 અને 29. પછી 22 માં 7, 22 પછી 23, 24, 25, 26, 27, 28 અને 29. તો અહીંયા આપણે લખશું 29. પછી 40 ની અંદર 5 નાખવાના, 40 માં 5 નાખો, 41, 42, 43, 44 અને 45. 80 માં 3 નાખવાના, 80 પછી 81, 82 અને 83. 35 માં 4 નાખવાના છે, 35 પછી 36, 37, 38 અને 39. તો આવી રીતે તમને કોઈ પણ રકમ આપેલી હોય એની અંદર આપણે શું કરવાના, સરવાળાની નિશાની હોય તો સરવાળો અને બાદબાકીની નિશાની હોય તો બાદ કરવાના. અહીંયા બધા સરવાળાની નિશાની છે એટલે આપણે સરવાળો કરીએ અને ખાલી ખાના પૂરો. પછી છે સાચા જોડકા જોડો, અહીંયા આપણને એવું કીધું છે 5 અને અહીંયા જવાબ આવા આપેલા છે તો શું કરવાનું, વિચારવાનું છે. પછી ડિસેમ્બર પછી અહીંયા જવાબ આપણને આવા આપેલા છે. પછી 3 દશક અને 4 એકમ, 4 દશક અને 4 એકમ શું કરવાનું છે. તો અહીંયા આપણે જોવાનું કે માર્ચ છે એ મહિનાનો ક્રમ કેટલામો છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, તો માર્ચનો ક્રમ કેટલો છે, 3. તો 3 સાથે જોડો, સમજાવો. ડિસેમ્બરનો ક્રમ કેટલામો છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, તો કેટલા છે, તો કે 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો ડિસેમ્બરને 5 સાથે જોડવાના. પછી છે 3 દશક 4 એકમ, તો 3 10 એટલે કે 30 અને 4 કેટલા થાય, તો કે 34. તો આનો જવાબ 34 સાથે જોડવાનો. 4 દશક અને 4 એકમ, તો 4 દશક એટલે 4 વખત અને 4 એકમ એટલે કે 44. સમજાય છે? તો આવી રીતે તમને જે કાંઈ રકમ આપેલી હોય અહીંયા બધાના નામ હોય કે વારના નામ હોય તો તમારે એ રકમને એ વારના નામને સોમવાર હોય તો એક સાથે જોડવાનું, મંગળવાર હોય તો 2 સાથે જોડવાનું, મહિના હોય કોઈ પણ એવરે મહિનો આપેલો હોય તો અહીંયા 4 જવાબ આપેલો હોય તો એની સાથે જોડવાનું. આવી રીતે જોડતા છે જોડવાના. પછી અહીંયા આપણને પૈસાને બધું લખેલી છે, એમાંથી કેટલા પૈસા થાય એ આપણને સૂચના પૂછે છે કે 10 રૂપિયાની 2 નોટ, 10 રૂપિયાની 2 નોટ હોય તો કેટલા પૈસા થાય, તો 10 10 2 વખત એટલે કેટલા થાય, 20 રૂપિયા. પછી 1 રૂપિયાના 4 સિક્કા, રૂપિયાના 4 સિક્કા હોય તો કેટલા રૂપિયા થાય, તો કે 4 રૂપિયા. 1 રૂપિયાના 7 સિક્કા તો કેટલા થાય, તો કે 7 રૂપિયા. સમજાય છે બધા વિદ્યાર્થીઓને? એના પછી અહીંયા આપણે પ્રશ્નો જવાબ પૂછે, તો કે 2 પછી 3
Senor. Why? July, July. Okay.